ಸರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿ ಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ಪಾಂಚಮು ತರಂಗ ಒಗಂತ್ರಿಸ್ಮು. ભગવાન શ્રીહરિ જામનગરથી નીકળ્યા છે, દ્વારિકા સુધી પહોંચવાના છે. આ સુંદર પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું. શ્રીહરિ કે લગી પાવહી નૃપ ગયે પુર માહી, મધ્ય રાત લગ બેઠે રહે બેઠે હરિ ગાનહી રહે છાહી. શ્રીહરિ કે લગી પાવહી નૃપ ગયે પુર માહી, ಮಧ್ಯ ರಾತ್ ಲಗ ಬೇಠೆ ಹರಿ ಗಾನಹಿ ರಹೆ ಛಾಹಿ. ಜಾಮ್ ಸಾಹೇಬ್ ಶ್ರೀಹರಿನೆ ಪಗೆ ಲಾಗಿನೆ ಶಹರ ಮಾ ಗಯಾ. ಅಧರಾತ್ ಸುಧಿ ಸಂತೋ ಭಕ್ತೋಯೆ ಕೀರ್ತನ ಗಾನ ಕರ್ಯು. ತೇಥಿ ಶ್ರೀಹರಿ ತ್ಯಾ ಬೇಸಿ ರಹ್ಯಾ. ಪಚಿ ಶ್ರೀಹರಿ ಪೋಢಿ ಗಯಾ. ಹರಿಭಕ್ತೋ ತ್ಯಾ ಶ್ರೀಹರಿನಿ ಪಾಸೆ ಜ ಸೂಯಿ ಗಯಾ. ಸಂತೋ ಬಧಾ ಅಂತರ್ ಸನ್ಮುಖ ವೃತ್ತಿ ಕರಿನೆ ಧ್ಯಾನ ಮಾ ಬೇಸಿ ಗಯಾ. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. શ્રીહરિ ધૂન સાંભળીને ઉઠ્યા અને બધી સવારી તૈયાર થવા લાગી. ગજુભાઈ ઝાલા તૈયાર થઈને ત્યાં આવી ગયા. તેઓ આગળ ચાલ્યા, સવારી તેમની પાછળ ચાલી. ગઈકાલની કથા થોડી યાદ કરીએ. જામનગરના જામ સાહેબ ભગવાન શ્રીહરિને રાજી કરવાની રીત જાણતા હતા. આવી વાત ગઈકાલે આવી હતી દાદા. કઈ રીત શ્રીજી મહારાજને રાજી કરવાની જાણતા હતા કેશો દાદા? એવું નહીં દાદા, શ્રીજી મહારાજે એમ કહ્યું, હવે મેં રજા લઈએ, અમારે જવું છે. કોઈ મોટા પુરુષ, મોટા સંત, મોટા ભક્ત એ રજા લેવાની વાત કરતા હોય, નીકળવા માટે તૈયાર થાય, ત્યારે મોટા ભાગના માણસો નાના તમે રહો તો સારું, કરગરે વિનવે, આ પ્રેમ છે. પણ સમજુ માણસ, સાચો સેવક એની રૂચિને ઓળખી જાય, વિનંતી કરે, પણ એમની રૂચિ જ્યારે દ્રઢ છે જવાની, તો એમની રૂચિમાં પોતાની રૂચિ ભેળવી અને પોતાની સારું સ્વામી આપ પધારો, ફરીવાર વહેલા દર્શન દેજો, આ સમજુ માણસની પ્રાર્થના છે. સારું સ્વામી આપ જઈ રહ્યા છો તો આ ફળ સારા સરસ મજાના છે, ત્યાં મંદિરમાં લઈ જજો. ઠાકોરજી જમે, સંતો ભક્તો જમે, અમારી નાની એવી સેવા મહારાજ સુધી, સંતો ભક્તો સુધી પહોંચે. આવી રીતે મોટા સંતની રૂચિમાં પોતાની રૂચિ ભેળવી અને એનો રાજીપો કમાઈ લેવો દાદા. રૂચિ છોડીને જે સેવા કરે છે, સાંભળજો, આપણે સેવામાં કરીએ શું? મોયરો સેવાનો હોય, આપણે કપડાં સેવાના જ પહેરીએ, અને અંદર જે કાળજું હોય ને એ સ્વાર્થનું હોય. સેવાના નામે આપણે આપણો સ્વાર્થ, આ સાચી સેવા નથી. રાજાએ મોટું કામ કરી લીધું, જાણી લીધું મહારાજને નીકળવું છે અને હવે દ્વારિકા જવું જ છે. વિનંતી કરી મહારાજ દ્વારિકા તીર્થમાં,
આવી રીતે દંડ વગેરે થઈ રહ્યું છે અને મહારાજા ગજુભાઈ ઝાલા છે ને તમારી સાથે આવે, બધી વ્યવસ્થા કરી આપશે, તમને સુખેથી દર્શન થશે. રાજાએ શ્રીજી મહારાજની રૂચિમાં પોતાની રૂચિ ભેળવી અને એવી મોટી સેવા કરી કે ભગવાન શ્રીહરિના હૃદયનો રાજીપો લઈ લીધો. જામનગરના જામ સાહેબ મહારાજને રાજી કરવાની રીત જાણતા હતા. બધા ભક્તોને નાની વાત કરું, વચનામૃત છે અંત્યનું 25મું રાજબાના પ્રશ્નનું, કેવે ગુણે કરીને ભગવાન રાજી થાય અને કેવે દોષે કરીને ભગવાન કુરાજી થાય. એકવાર વાંચજો. તમારે કોઈ સંતને, કોઈ ભક્તને, કોઈ વ્યક્તિને, અરે આલોકની કોઈ વ્યક્તિને પણ રાજી કરવી છે, ભગવાન સ્વામિનારાયણે રાજીપાનો રાજમાર્ગ આપણને બતાવ્યો છે. આ સત્સંગની મોટામાં મોટી કમાણી છે રાજીપો, જેને આપણે આશીર્વાદ કહીએ છીએ, જેને આપણે કૃપા કહીએ છીએ. કોઈ સંતના, કોઈ ભક્તના નાભીમાંથી નાદ નીકળી જાય, હે મહારાજ આ કેટલો ડાયો સાધુ છે, આ કેટલો રૂડો હરિભક્ત છે, આ ભક્તની કેટલી નિસ્વાર્થ સેવા છે. આમ નાભીમાંથી જ્યારે નાદ નીકળે ને ત્યારે સમજવું કે આ રાજીપો છે, આ આશીર્વાદ છે, આ કૃપા છે. અને આ કૃપા કેવી છે? પ્રારબ્ધને કાપી નાખે એવી કૃપા છે. આ આશીર્વાદ કેવા છે? અંતકાળ સુધી આપણી રક્ષા કરી શકે આવા પ્રતાપી આશીર્વાદ છે. આ રાજીપો કેવો છે? આ દુનિયાની કોઈ વસ્તુ આ રાજીપાનું મૂલ્ય ચૂકવી ન શકે દાદા, આટલી મોટી તાકાત આ રાજીપામાં છે. આ ગજુભાઈ ઝાલા મોકલ્યા હતા જોડે, તૈયાર થઈ ગયા, વેલેસર આવી ગયા, સવારી લઈને, માણસો લઈને જામનગરનું મહારાજાનું રાજ્ય ખંભાળિયા સુધી હતું. તે બધો હાલાર દેશ કહેવાય છે. તેમાં ઠેક ઠેકાણે નદીઓ અને પર્વતો હતા. નગર કે નૃપ કે દેશ હી જે હા, ખંભાલિયા લગ આયે તે હા, હલાર દેશ કહાવત એઓ, નદી ગીરે ઠોર ઠોર રહે તેઓ, નગર કે નૃપ કે દેશ હી જે હા, ખંભાલિયા લગ આયે તે હા. એવો સુંદર રૂડો સોહામણો આ હાલાર પ્રદેશ, જાત જાતના વૃક્ષો હતા, આંબા વગેરે ફળ ઝાડના ઠેક ઠેકાણે વન હતા. તેમાંથી ઠંડો પવન આવતો હતો. 6 કોસ ચાલ્યા ત્યારે એક અનુપમ નદી આવી. દેવો અને મુનિઓના આરાધ્ય શ્રીહરિએ ત્યાં સ્નાન કર્યું, સૌએ ત્યાં નિત્યવિધિ કરીને ટીમણ કર્યું. પછી 3 કોસ ચાલીને બપોરા કર્યા. શ્રીહરિએ ત્યાં થોડીવાર નિદ્રા કરી. આંબાના સુંદર વૃક્ષ હતા તેથી ત્યાં થોડીવાર મુકામ કર્યો. જાત જાતના પંખીઓ હતા, તેઓ વૃક્ષ ઉપર બેસીને મધુર ધ્વનિથી ગાન કરી રહ્યા હતા. ત્યાં નજીકમાં જ એક મોટી નદી વહેતી હતી, તેમાં સુંદર નિર્મળ પાણી વહેતું હતું. જ્યારે 4 ઘડી જેટલો પણ સમય ન રહ્યો ત્યારે ત્યાંથી ચાલતા થયા. ગામે ગામના લોકો દર્શન કરવા આવતા હતા. શ્રીહરિની સવારી જોઈને બધા નરનારીઓ વિસ્મિત થઈ જતા હતા. શ્રીહરિ કે જોયે અસવારી, તખિત હોત જોઈ નર નારી. શ્રીહરિ કે જોઈ અસવારે, તખિત હોત જોઈ નર નારી. આગે દેવાલિયા આયે ગામ, રાત રહે તિહા સુંદર શ્યામા. આગે દેવાલિયા આયે ગામા, રાત રહે તિહા સુંદર શ્યામા. નરનારી વિસ્મિત થયા, પ્રભુ ચાલતા થયા. દેવાલિયા નામનું નગર આવ્યું. સુંદર શ્યામ શ્રીહરિ ત્યાં રાત્રિ રોકાયા. નદીને કિનારે રસોઈ બનાવી, બધું સીધું તો સાથે જ હતું. મન માને એટલા શિરાપુરી બનાવ્યા, દૂધતો ગામમાંથી પુષ્કળ આણ્યું. પહેલાં શ્રીહરિ જમ્યા, પછી સંતોને બોલાવ્યા. સંતો દરબારોની સાથે જમવા આવ્યા, કોઈ પાછળ બાકી ન રહ્યું. સંતોને દરબારો સૌ જમીને શ્રીહરિની પાસે બેઠા, બે મસાલ પ્રગટાવી હતી.
તેનાથી અજવાળું ઘણું પડતું હતું. ત્યાં વાજિંત્રો મગાવીને અધરાત સુધી કીર્તનગાન કરાવ્યું. કંઈક થોડીવાર વાતો કરીને શ્રીહરિ પોઢી ગયા. જ્યારે અરુણોદય થયો ત્યારે બધા સંતો ઉઠ્યા. જ્યારે તેઓ નારાયણ ધૂન કરવા લાગ્યા ત્યારે શ્રીહરિ પણ જાગ્યા. બધી સવારી તૈયાર થઈ અને તે સમયે શ્રીહરિ પણ અશ્વ ઉપર બેઠા. બધા સંતો તૈયાર થઈને ચાલ્યા. કેટલાક શસ્ત્રધારી પાર્ષદો શ્રીહરિની સેવામાં હતા. આશિત ભગત સાવધાન, સાંભળો હવે. શ્રીજી મહારાજ શું વાત કરે છે સાંભળો. કેટલાક શસ્ત્રધારી પાર્ષદો શ્રીહરિની ક્યાં હતા? સેવામાં હતા. સેવામાં હતા. શ્રીહરિએ તેમને બોલાવીને કહ્યું, અમારી આજ્ઞામાં કોણ રહેશે? જેણે અમારી આજ્ઞામાં રહેવું હોય તે સાથે ચાલો, અને આજ્ઞામાં ન રહેવું હોય તે પાછા વળો. તીર્થવાસી ઉદ્ધત બ્રાહ્મણો જો કદાચ કોઈને ગાળ દે તો તે બધાએ સહન કરવું. બસ તમારે અમારું વચન સૌએ એટલું જ પાળવાનું છે. કદાચ તેઓ આવીને કોઈને મારે તો પણ તે બધું સહન કરવું. આમ જે સહન કરી શકે તે અમારી સાથે આવે, અને જે સહન ન કરી શકે તે પાછા વળી જાય. એક એકને બોલાવીને પોતાને ચરણે હાથ મુકાવીને પ્રતિજ્ઞા કરાવી નિર્માનીપણાનો ધર્મ જાહેરમાં સૌ ભક્તો પાસે સ્વીકાર કરાવ્યો. વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, સમર્થ થકા ઝરણા કરવી એ તો અતિ મોટી વાત છે. એટલે કે શક્તિ આવ્યા પછી પણ સહન કરવું આ મોટા પુરુષોનો ધર્મ છે. હજી તમને વાત કરું, સમાજમાં બે પ્રકારના માણસો છે દાદા. એક માણસ એવા છે શક્તિહીન છે, એક માણસ એવા છે શક્તિશાળી છે. શક્તિ ઘણા બધા પ્રકારની હોય, ઘણા બધા પ્રકારની, પણ તમે આટલી વાતમાં સમજી શકો એટલે વિસ્તાર નથી કરતા. શક્તિહીન સમાજ તો ચારે બાજુ ગરીબ જ રહેવાનો, એ કોઈ સાથે લડવાનો નથી. એ સહન કરશે, એ અકળાઈ જશે, સહન નહીં કરી શકે, ગમે તે બોલી નાખશે, પણ જવાબદારી ઝાઝી. હું ઘણી વાર કથામાં વાત કરું છું, પૂજ્યપાદ ગુરુજીની આ વાત અમે સંતો સભામાં બેઠા હોઈએ ઘણી વાર સંતોને ટકોર કરે કે સંતો તમે પાયલોટ જેવા છો, પાયલોટ જેવા. પાયલોટની એક નાની ભૂલ છે ને કેટલા બધા માણસોના જીવનને ખલાસ કરી નાખે. જગતનો માણસ ભૂલ કરે એને જોઈને આપણે ભૂલ ન કરવી જોઈએ. જગતનો માણસ ક્રોધ કરે એને જોઈને આપણે ક્રોધ ન કરવો જોઈએ. જગતનો માણસ ખોટું કરે એને જોઈને આપણે ખોટું ન કરવું જોઈએ. ગુરુજીએ સંતોને એવી સાધુતાના પાઠ શીખવાડ્યા છે ને, આપણે જો ધોબીએ ધોબી થશું ને તો ભગવાન આપણી બાજુ નહીં રહે. શિકાગોના યોગેશ ભગતે અબ્રાહિમ લિંકનનું એક સેન્ટેન્સ મોકલ્યું છે. જોકે મોટા ભાગના દુનિયાના માણસો એમ જ કહેતા હોય, મને વિશ્વાસ છે ભગવાન મારી બાજુ છે આવું કહેતા હોય. અબ્રાહિમ લિંકન આ અમેરિકાના એક પ્રતિષ્ઠિત મહાપુરુષ જેને કહી શકાય. અબ્રાહિમ લિંકનની ઘણી વાતો મેં વાંચી છે એટલે કહું છું મહાપુરુષ કહી શકાય. કાળા કપડામાં આ મહાપુરુષ હતા, અને એવું કંઈક એની પાસે હતું એટલે તો એના દ્વારા એટલું મોટું કાર્ય થયું. અમેરિકામાં એટલું મોટું ક્રાંતિકારી કાર્ય થયું કે અમેરિકાના મહાત્મા ગાંધીનું બિરુદ અબ્રાહિમ લિંકનને મળ્યું છે, ખબર છે ને. નોર્થ અને સાઉથ અમેરિકાનો બે ભાગલા પડવાના હતા. આ દેશ ઉપર કેટલી મોટી આપત્તિ હતી. અમે હમણાં જ આ યુદ્ધનું જે જગ્યા છે અત્યારે પણ મેદાન છે ગયા હતા. આશિત ભગત, અમેરિકાનો યુદ્ધ કેટલું ખતરનાક હતું, યુદ્ધની આખી ભેદાનમાં અમે ગયા, મ્યુઝિયમ આખું જોયું. એક અભ્યાસ કરવાનો મારો એવો સ્વભાવ છે એના કારણે. અમેરિકાની અંદર અત્યાર સુધીમાં જેટલી લડાઈઓ થઈ છે આશિત ભગત, જેટલા મૃત્યુઓ થયા છે
વિશ્વયુદ્ધ પહેલું, વિશ્વયુદ્ધ બીજું, ત્યાર પછીના ઘણા બધા યુદ્ધ, વિયેતનામનું યુદ્ધ, સિવિલ વોર ઘણા બધા થયા છે. આ બધા યુદ્ધોમાં વધારેમાં વધારે માણસો મર્યા છે. અમેરિકાની નોર્થ અને સાઉથની લડાઈમાં વધારેમાં વધારે અંદર અંદરનું યુદ્ધ, એટલી કાતિલ લડત હતી. પણ એમાં લિંકન વિજેતા બન્યા. પણ લિંકન એમ કહેતા, આ લિંકનની નાની વાત ક્યારેક તમને ઓરિજિનલ એના શબ્દો પણ શિકાગોવાળા યોગેશ ભગતને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. ક્યારેક એવી વાત ભગત મોકલે ને, એવી વાત મોકલે ને, આ શાસ્ત્રોના હજાર પન્ના વાંચીને જે સમજાય ને, એ ભગતની એક નાની ઉદાહરણ જેવી વાતથી સમજાય અમને. કારણ કે એમની સમજણ એવી છે, મેં હમણાં જ તમને વાત કરી મંતવ્ય વખતે, ચાર પ્રકારનો સત્સંગ છે. દુનિયાના ખૂણે ખૂણે અત્યારે ભગવાન સ્વામિનારાયણની ધજા ફરકે છે. તિલક અને ચાંદલો એના ખૂણે ખૂણે દુનિયામાં દર્શન થાય છે. પણ આ દેહનો સત્સંગ છે, એનાથી આગળ થોડો ઇન્દ્રિયોનો સત્સંગ છે, એનાથી આગળ થોડો અંતઃકરણનો સત્સંગ છે, અને છેલ્લા નંબરનો ટોપ લેવલનો સત્સંગ એટલે આત્માનો સત્સંગ, જેને સાચો સત્સંગ કહેવાય. દેહનો સત્સંગ 25% સ્થાને છે, એમાં પાસિંગ માર્ક પણ ન મળે. હા, મહારાજ રાજી થાય, કૃપા દ્રષ્ટિ થોડી કરે. ઇન્દ્રિયોનો સત્સંગ એટલે 50%, અંતઃકરણનો સત્સંગ એટલે 75%, આત્માનો સત્સંગ એટલે 100%. હજી થોડું સમજીએ. અત્યારે મોટા ભાગે જે સત્સંગ વધી રહ્યો છે ને, ચારે બાજુ સમયાઓ, ઉત્સવો, મહેરામણ, એટલા બધા માણસો, સ્વામિનારાયણ ભગવાનનું આ કાર્ય એટલું દિવ્ય છે કે દુનિયાભરના માણસો ખેંચાઈ રહ્યા છે. સારી વાત છે, શરૂઆત સારી છે, એમને પણ આપણે બિરદાવવા જોઈએ. પણ કાયમને માટે એ લેવલ પર બેસવું યોગ્ય નથી, પછી આગળ વધવું જોઈએ. 25% વાળો સત્સંગ જ જાજો છે દાદા. 95%માં એમ કહી શકાય 25% વાળો સત્સંગ છે. કેટલા ટકામાં? આ ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળીને તમે, કઈ વાત? સેવા કરનારા પાર્ષદોને કહ્યું, અમારી આજ્ઞા કેટલા પાળશો? તમે શસ્ત્ર લઈને અમારી સાથે રહો છો, અમારી સેવા કરો છો, પણ હવે તીર્થમાં જશું, ઉદ્ધત બ્રાહ્મણો અપમાન કરશે, ગાળો દેશે, કદાચ માર પણ મારશે, તમારે શસ્ત્રો ચલાવવાનું નથી, આ બધું સહન કરવાનું છે. થશે? ચરણ પકડાવી, પ્રતિજ્ઞા કરાવી અને નિર્માણીપણાનો ધર્મ સ્વીકાર કરાવડાવ્યો. અબ્રાહિમ લિંકન એમ કહેતા, ભગવાન મારે પક્ષે છે એવો હું દાવો નથી કરતો, પણ હા, હું એટલો ચોક્કસ દાવો કરું છું કે હું ભગવાનના પક્ષે છું. જે ભગવાને કહ્યું છે એ હું કરીશ, જે મારા પ્રભુની ઈચ્છા છે એમાં મારી ઈચ્છા ભેળવી દઈશ. શું એ માણસની નાની વાત, કેટલી પ્રેરણાદાયી વાત! હું ભગવાનના પક્ષે રહીશ, આ મારી પ્રતિજ્ઞા છે, આ મારો દાવો છે. લિંકનના જીવનમાં કેટલા વંટોળિયાઓ આવ્યા છે, કેવા વાવાઝોડા આવ્યા છે તમે જાણો છો. એના પરિવારમાં એક એક વ્યક્તિની કેવી કરપીણ હત્યાઓ થઈ છે, છતાં માણસ, એનું મનોબળ છેલ્લે સમય સુધી મજબૂત રહ્યું છે. દેશના હિત માટે, સમાજના હિત માટે, પ્રજાના હિત માટે એના દ્વારા ભગવાને કાર્ય પણ એટલું મોટું કરાવ્યું. સમર્થ થકા ઝરણા કરવી એ અતિ મોટી વાત છે. સાગરમાં આગળ પણ વાત આવી, હજી આગળ પણ બીજી વાત આવશે. શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ સત્સંગમાં જે જેટલું વધારે સહન કરે છે એને એટલો મોટો વધારે જાણવો, જે વધારે સહન કરી શકે છે એને વધારે મોટો જાણવો. ઘણીવાર આપણે બીજાને સહન કરાવવામાં આપણી મોટાઈ માનીએ છીએ. જગતમાં કેવું છે, કોઈ ધાક ધમકી આપે, ડારો આપે, બેસાડી દે, એ ભેજા છો નો મનો, આવી ધાક જેને જમાવી દીધી હોય ને, સમાજમાં એ મોટો કહેવાય. આ ગુંડા તત્વો, માથાભારે તત્વો, આ મવાલી તત્વો, આ જગતની મોટાઈ છે, સત્સંગની મોટાઈ કઈ છે? સમર્થ થકા ઝરણા કરવી તે સત્સંગની મોટાઈ કઈ છે?
ભગવાને શક્તિ આપી હોય એ શક્તિનો પણ કોઈના વિનાશ માટે નહીં, કોઈકના વિકાસ માટે ઉપયોગ કરવો. તે આપણા નંદ સંતોએ કેવું સહન, પરમાનંદ સ્વામી જતા હતા, એક બાવાએ સ્વામિનારાયણના સાધુ જાણી એટલો એને ક્રોધ ચડ્યો. કેવા ક્રોધી માણસો હશે, પગમાં જોડો પહેરેલો અને જૂના સમયના જોડા લોઢાના તળિયે આવતા, રમ રમાવીને માર્યો, સ્વામીને ચક્કર આવ્યા, સ્વામી પડી ગયા, સુધાવી ઊભા થયા અને એ જોડો લઈ અને પેલા બાવાજીને આપવા ગયા. બાવાજી તમારી જોડ કજોડ થશે, લો આ જોડો રાખો. આટલી ઉદારતા તો કદાચ અત્યારે રાખવી અઘરી છે. હા માફ કરજો, આ તો જેવું છે એવું કેવું, બરાબર ને આશીત ભગત? હા, ગુરુજીના જીવનમાં જોયું અમે, ગુરુજીને આપણા દાદા ગુરુજીના જીવનની વાત છે, ખબર છે ને? ગુરુજીની વાત અમે સંતો સાક્ષી છીએ એટલે કહીએ. વડોદરા મંગળ બજાર ત્યાંથી ગુરુજીને નીકળવાનું, ત્યારે હું જોડે નહોતો આ ઘટના જ્યારે ઘટી ત્યારે, પણ આપણા મૂળજી ભગત વિજ્ઞાન સ્વામી આ બધા સંતો જોડે હતા. મંગળ બજારમાંથી એક માણસ વડોદરા ગલીમાંથી નીકળે, સ્કૂટર લઈને બહાર, ગુરુજી આમ આગળ જાય, પેલાને સ્કૂટરને ગાડી અડી ગઈ, પેલો માણસ પડી ગયો, સીધો આવી ગુરુજીએ કાચ ખોલી ઉતરવા જાય ને વાગ્યું નથી ને, દયાળુ સંત છે, પણ આણે તો બે ચાર લાફા ઠોકી દીધા. બોલો, ભર બજારમાં વાક તો ખરેખર ગુરુજીનો કહેવાય જ નહીં ને, જે ગાડી ચલાવે તાર તકરાર કરી એની જોડે કર, બે ચાર લાફા મારી દીધા અને સંતો બધા ઉતરી ગયા. પેલાને પકડી લીધો, એને મારવાની તૈયારી કરે, ગુરુજી કે ના છોડો, એને એને છોડાવ્યો, એને માગ્યા એટલે એને પૈસા આપ્યા. વિચારો દાદા, મારનારને પણ તારે ને એનું નામ સંત, મારે એને પણ તારે એનું નામ સંત. અને આપણો સ્વાર્થ કેટલો ખતરનાક છે, આપણું હજાર વાર કોઈ સારું કર્યું હોય ને એકાદ બે વાર સારું ન કરે તો આપણે આડું પડે ને, એવું આડું પડે, એવું આડું પડે, આખા ગામમાં એનું વાવલીએ. જુઓ છો ને તમે, મારે આ કથામાં તમને એ જ શીખવાડું, જગતની રીત શું છે, સત્સંગની રીત શું છે. શ્રીજી મહારાજે વારંવાર વાત કરી, જગતની મોટાઈ એટલે શું, બીજાને સહન કરાવે, પરાણે વેતરું કરાવે, વેટ કરાવે, ધાકધમકી આપે, આ જગતની મોટાઈ. સત્સંગની મોટાઈ શું, પોતે સહન કરીને પણ બીજાનું ભલું થતું હોય એવું કરે, આ સત્સંગની મોટાઈ. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના નાકકાન કાપવા તૈયાર થયા બાવા, બ્રહ્માનંદ સ્વામી અકળાઈ પણ ગયા, વાસ્તવિકતા છે. આ સત્સંગની વાત સમજવા માટે એટલા માટે હું કહું છું, તમને બધાને ટકોર કરું છું કે દેહનો સત્સંગ બહુ વ્યાપક બન્યો છે. સમજણ સુધી, આત્મા સુધી સત્સંગને લઈ જવો હોય ને તો તમારે ને મારે જાગૃત થવું પડશે. તમે ઝુંબેશ ઉપાડો, તમે કથા સાંભળો છો, નિયમથી સાંભળો છો, સારી રીતે સાંભળો છો, મંતવ્ય આપો છો. હવે જ્યાં જઈએ બે ચાર પાંચ ભક્તો સાંભળતા હોય ને તો પણ સારી સારી વાતો યાદ રાખે છે. ધન્યવાદ. હવે બીજા નંબરમાં, સાંભળો અને બીજાને સંભળાવો. કથા વાર્તા વિના રૂડાગુણ આવવાના નથી. બીજાને એટલે દૂરનાને નહીં, તમારા પરિવારમાં કોઈને સાંભળતું એને, તમારા નજીકના મિત્રોમાં કોઈને સાંભળતું એને. આ કથા સિવાય આપણી પાસે ઉગરવાનો બીજો કોઈ રસ્તો જ નથી. હા, હું તો આ કથા કરું છું એમ નહીં, આ કથા કર્યા પછી તમારા એક એક ભક્તોના ઘર સુધી આવું છું, કલાકો સુધી બેસીને તમારી વાતો સાંભળું છું, તમારા પ્રશ્નોને સાંભળું છું. આ કથામાં ક્યાં બધા પ્રશ્નો લાવવા મારે, કેવા કેવા પ્રશ્નો, કેટલી નાની વાતે કેટલી મોટી ઉપાધિઓ ઊભી થતી હોય છે, આ બધાનું કારણ આ કથા, એનું ચિંતન આપણે બરાબર નથી કર્યું ને. એટલે તમે સત્સંગની રીત જીવનમાં અપનાવી લો, તમે આ દુનિયાના બધા પ્રશ્ન કરતા પર બની જશો. કઈ રીત અપનાવવી પડશે? સત્સંગની રીત. શ્રીજી મહારાજે શસ્ત્રધારી પાર્ષદોને આવું કહ્યું. આણંદની વાત આપણે જાણીએ છીએ. આણંદમાં ભગવાન શ્રીહરિ નીકળ્યા છે અને આણંદની બજારમાં આજે પણ ઊંડી શ્રી કહેવાય છે.
ત્યાંના માણસોએ ભગવાન સ્વામિનારાયણ ઉપર છાણ નાખ્યું, કિચડ નાખ્યો, પથરા નાખ્યા, જોબન પગી જેવો જોબન પગી જોડે હતો. મહારાજ કહ્યું, ખબરદાર, કોઈ જો ઊંચું જોયું છે, ઊંચું જોવે એ મહારાજ કે ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, એને અમે વિમુખ કરીશું, ઊંચું પણ જોવાનું નથી. કેમ? કોઈ ઊંચું જોઈ લે, કોઈકને ઓળખી જાય અને પછી કાલે આવીને એને ધમકાવે જોબન પગી જેવા, તો કોનું નામ બદનામ થાય? ભગવાન સ્વામિનારાયણનું. નહીં નહીં, અમે ધર્મને નામે લોહી વહાવવા માટે નથી આવ્યા. આ ભગવાન સ્વામિનારાયણની ઉદારતા તો જુઓ તમે. બર્ટ્રન્ડ રસલ, બ્રિટનનો મહાન ચિંતક, દાર્શનિક, ફિલોસોફર, એણે લખ્યું છે, આ પૃથ્વી ઉપર ધર્મના નામે જેટલું લોહી પડ્યું છે ને, એટલું બીજા કોઈના નામે નથી પડ્યું. સ્વામી વિવેકાનંદ કહે છે, એને ધર્મ જ ન કહેવાય, એ ધર્મ જ નથી. સારા સારા દુનિયાના ચિંતકો અત્યારે માને છે, સારા સારા ચિંતકો. ક્યારેક હું સ્ટેટમેન્ટ આખું તમને આપીશ કે દુનિયામાં એક જ એવી સંસ્કૃતિ છે, એક જ એવી સંસ્કૃતિ ભારતની, જેણે આજ દિવસ સુધી 10,000 વર્ષનો ઇતિહાસ બ્રિટને રેકોર્ડ કર્યો છે ને, કે જેમાં એકમાત્ર એવી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, જેણે 10,000 વર્ષના ઇતિહાસમાં કોઈ ઉપર આક્રમણ નથી કર્યું. દાદા વિચાર તો કરો, 10,000 વર્ષના ઇતિહાસમાં આપણા રાજાઓ, આપણા મહારાજાઓ આપણી પ્રજાના ડીએનએમાં છે જ નહીં કોઈનું લોહી વહાવ. આપણી આટલી પવિત્ર સંસ્કૃતિ છે, આપણી આટલી ઉદાર સંસ્કૃતિ છે, તો પણ આજે ઇન્ટોલરન્સના નામે કેવા કેવા આક્ષેપો, કેવી ગંદી ગંદી વાતો. કળિયુગ છે, જાગૃત રહેવું પડશે, સાવધાન દેવું પડશે. બાકી સત્યને અસત્યને અસત્યને સત્ય, હિન્દુ ધર્મને ઇન્ટોલરન્ટ કહેવામાં આવે અને એના નામે કેટલી બધી ગંદી વાતો, આક્ષેપો. કળિયુગનું ચિત્ર છે. વૈદિક સંસ્કૃતિ, ઉપનિષદની સંસ્કૃતિ, આપણા ધર્માચાર્યો, આપણા રાજા મહારાજાઓ, પવિત્ર જે પરંપરા છે આખી, અને એ ધર્મ આખો જ્યારે સડો લાગ્યો હતો, એમાં લૂણો પડી ગયો હતો, ખળભળી ઉઠ્યો હતો, વૈદિક પરંપરાને જીવતી અને જાગૃત કરી ભગવાન સ્વામિનારાયણે. જે સનાતન સંસ્કૃતિ હતી એને બેઠી કરી શ્રીજી મહારાજે શું કર્યું? આ આપ્યું આપણને. અને આજે પણ ભગવાન સ્વામિનારાયણના સારા એકાંતિક સંતો હજારોની સંખ્યામાં દેશ પરદેશમાં, એના સારા એકાંતિક હરિભક્તો દેશ પરદેશમાં ફરે છે. દયા, ધર્મ, ધીરજ, સત્ય, સહિષ્ણુતા, તિતિક્ષા, ઉપરતિ, સમ, દમ, આવા સારા સદગુણો જીવનમાં ધારણ કરી અને પોતાના જીવન દ્વારા અનેકના જીવનને પ્રેરણાઓ આપે છે. મહારાજે આવી રીતે પાર્ષદોને નિર્માનીપણાનો ધર્મ આપ્યો છે. કહેવા એ માગું છું, જગતની રીત જુદી છે, સત્સંગની રીત જુદી છે. કહેવા તો સત્સંગ, દેહ સુધી પહોંચેલો સત્સંગ એ જુદો છે, આત્મા સુધી પહોંચેલો સત્સંગ એ જુદો છે. તમારે ને મારે આત્મા સુધી સત્સંગ લઈ જવાની જરૂર છે, તો જ આપણે અક્ષરધામમાં બેસી શકશું, તો જ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખે સુખી થઈ શકશું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે છે, જ્યાં સુધી પંચ વિષયની આસક્તિ પડી છે ને, ત્યાં સુધી પરમેશ્વરની મૂર્તિનું સુખ મળશે ને, તો પણ જીવ ભોગવી નહીં શકે. દાદા, આ પીવડા ઘનશ્યામ મહારાજની મૂર્તિનું સુખ આપણને બધાને મળ્યું છે કે નહીં? હા કે ના બોલો? તો ભોગવનારા તમે બે છો ખાલી. કદાચ આ કથા સાંભળનારા ભક્તો એમાં થોડા ઘણા એમાં હશે. શું બધા ભોગવી શકે છે? જ્યાં સુધી પંચ વિષયની આસક્તિ અંતરમાં પડી છે, ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામી એમ કહે છે, પરમેશ્વરની મૂર્તિનું મહાસુખ મળશે તો પણ જીવ ભોગવી શકવાનો નથી. એ આસક્તિ કેમ ટળશે? આ કથાથી. આસક્તિ કેમ ટળશે? સાચી સમજણથી. એ આસક્તિ કેમ ટળશે? અંતરમાં વૈરાગ્ય પ્રગટ થશે ને, તો સવારની કથામાં સાંભળીએ છીએ ને કે નહીં?
આ મહાન ધર્મો છે, ધીરજ છે, સહિષ્ણુતા છે, આ બધા મોટા પુરુષોના ધર્મો છે, મોટા પુરુષોના. 6 કોસ જેટલું ચાલ્યા એટલે વચ્ચે એક નદી આવી. સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિએ ત્યાં સ્નાન કર્યું, પછી ત્યાં પૂજા વગેરે નિત્ય કર્મ કર્યું, સહુને ટીમણ કરાવી દીધું, બરફી પેંડા પતાસા લઈને શ્રીહરિ જમ્યા. તે સિવાય પાકી કેરી અને કેળા સાથે હતા, તે સહુને અતિ ઉમંગથી આપ્યા, બીજા સહુને આપ્યા વિના મેવા કે મીઠાઈ વગેરે શ્રીહરિ જમતા નહીં. બીજા સહુને આપ્યા વિના મેવા કે મીઠાઈ શ્રીહરિ જમતા નહીં. દાદા, એવી અદ્ભુત વાતો આવે છે એમ થાય, કેટલી વાતો કરું, સાંભળજો. ઓર કુદે બિન હરિ જોવું, મેવા મીઠાઈ જે વતન સોવું. બીજાને આપ્યા વિના મહારાજ જમતા નહીં. એસી સહજ પ્રકૃતિ રહાવે, દિયે બિન સંતોષન પાવે. મહારાજની સહજ પ્રકૃતિ એવી છે, બીજાને આપ્યા વિના મહારાજને સંતોષ ન થતો. આપણા શાસ્ત્રોમાં કહ્યું, વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ, બીજાનું જૂટવી લેવું આ વિકૃતિ છે. પોતાનું જીવન પોતા માટે જ જીવવું આ પ્રકૃતિ છે. બધા એવું ઈચ્છે હું મારા માટે જ કરું, આ પ્રકૃતિ છે. સ્વાર્થી પ્રકૃતિ જીવ પ્રાણી માત્રની છે. બીજાનું જૂટવીને ખાવું આ વિકૃતિ છે. પોતાનું પોતે ખાઈ જવું આ પ્રકૃતિ છે. પણ પોતાને મળેલું હોય એમાંથી પણ કોઈકને આપી દેવું આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ છે આપણા રાજા મહારાજાઓના ઇતિહાસ. રંતિદેવ મહારાજે પરોપકારની વાત ભગવાન શ્રીહરિ ઘણી વાર કરતા 49 ઉપવાસ કર્યા. કેટલા? 49 ઉપવાસના અંતે જમવા બેઠા હોય અને આંગણે અતિથિ આવે, ભૂખ્યો છે એમ જાણી અને રાજા પોતાનું જમવાનું અન્ન અતિથિને આપી દે, આટલી અતિથિ ભાવના જે રાજાઓના પરિવારમાં, જે રાજાઓના જીવનમાં હતી, એ પરંપરાના આપણે છીએ. વિચાર તો કરો, શ્રીજી મહારાજ શું કહે છે. એસે સહજ પ્રકૃતિ રહાવે, દિયે બિન સંતોષન પાવે. તામે કોવુ નિવારત કે હા, દોના તા પર દેવત તે હા. શ્રીહરિની સહજ પ્રકૃતિ એવી હતી, બીજાને આપ્યા વિના તેમના મનમાં સંતોષ થતો નહીં. અને એમાં પણ કોઈ દેવાની ના કહે તો શ્રીહરિ તેને આપવા લીધેલી વસ્તુ ફરી બમણી કરીને આપતા. મહારાજના અનંત નામ છે, એમાં જન્મંગલ સ્તોત્રમાં એક નામ ઉદારાય નમઃ, બીજું નામ આત્મદાય નમઃ. એ દેવા બેસેને ત્યારે પોતાની જાતને પણ આપી દે છે. શ્રીહરિ જમતા હોય તે સમયે જો કોઈ અન્નાર્થી આવે તો તેને સરસમાં સરસ ભોજન હોય તે આપી દેતા. 69 દુકાળ પડ્યો છે ગુજરાતમાં, કાઠિયાવાડમાં જ્યાં ભગવાન શ્રીહરિ પ્રગટ છે. માણસો મકોડાની જેમ મરી રહ્યા છે. આવી કરુણ પરિસ્થિતિ આખા ગુજરાતની સર્જાણી છે. કહેવાય છે કે શ્રીજી મહારાજ લોકોનું દુઃખ જોઈ નહોતા શકતા, એટલે મહારાજ ગુપ્ત વેશમાં, વેશ પલટો કરીને દાદા ખાચરના દરબારમાં છુપી રીતે રહેતા અને દાદાના દરબારમાં ખીચડી બનાવી, જે ધાન્ય હોય એ બનાવી અને રાત્રે થોડા પાર્સદોને લઈ વેશ પલટો કરી મહારાજ આવા ગરીબ માણસો જ્યાં હોય ને ત્યાં આપવા જતા. આજે તમે ભક્તો જાણો છો, આપણા પૂજ્યપાદ ગુરુજીની કરુણા તમે જુઓ, એમનો સંકલ્પ તમે જુઓ. વડોદરા શહેરમાં આજે 4th વર્ષ ચાલે છે, રોજ એવરી ડે દાદા, એવરી ડે, હા, એક દિવસ પણ પડ્યા વગર. પૂર આવે, વાવાઝોડું આવે, વંટોળિયો આવે, રવિવાર હોય, સોમવાર હોય, ઉત્સવ હોય, સમયા હોય, દિવાળી હોય કે હોળી હોય,
બારે બાર મહિના આપણા એ સ્વયંસેવકોને વંદન કરીએ, એ સંતોને વંદન કરીએ કે ગુરુજીના સંકલ્પમાં કેવું જેમનું દાન છે. રોજ દાદા કેટલા બધા ગરીબ માણસોને સંતો જમાડે છે. હું ઇન્ડિયા હતો, મને ખબર છે આપણા સ્વયંસેવકો ભક્તો પ્રેમથી દાદા જાય હા ટેમ્પો લઈને જમાડવા માટે, પાંચ પાંચ દસ દસ ભક્તો, અને પીરસતા હોય ને સ્વામિનારાયણ ભગવાનની ખીચડી પ્રસાદ જમવા માટે લાઇનમાં માણસો ઊભા હોય, ગરીબો હોય, એમાં દીકરી હોય, દીકરાઓ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, એમાં કોઈ સારા માણસો પણ ઘણીવાર હોય, પ્રસાદ તરીકે લેવા આવી જાય લાઇનમાં, પણ એમાં ઘણા માણસની આંખમાંથી આંસુ ટપકી જાય. એટલું જ નહીં, એ જમાડનારા સ્વયંસેવકોની આંખમાંથી પણ આંસુ પડી જાય કે ધન્ય છે મહારાજને, ધન્ય છે ગુરુજીને, અમને આવી રૂડી સેવા કરવાનો અવસર આપ્યો. બીજાનું ઝૂંટવી લેવું આ વિકૃતિ છે. પોતાનું પોતા માટે જ કરવું આ પ્રકૃતિ છે. પણ પોતાનું ઘસીને પણ બીજાનું સારું, બીજાનું ભલું, બીજાનું રૂડું કરવું આ સંસ્કૃતિ છે. આપણા જીવનમાં થોડી સંસ્કૃતિ હોવી જોઈએ. શ્રીજી મહારાજ દુકાળમાં ગરીબોને આવી રીતે જમાડવા જાય છે. ખીચડી બધાને જમાડી મહારાજ પાછા આવ્યા, હાથ પગ ધોઈ લીધા, વાસણ ખાલી થઈ ગયા છે. બે યુવાન છોકરાઓ દીકરાઓ દોડતા દોડતા શોધતા શોધતા કોણ ખીચડી આપતું હતું, કોણ આપતું હતું ખબર પડી. દોડતા દોડતા આવ્યા પાછળ, શોધતા શોધતા અજાણ્યા માણસો છે. શ્રીજી મહારાજ હાથ ધોઈને બેઠા છે, માથે ઉપરણી ઓઢી લીધી છે, બંને કાન ઉઘાડા છે. જીવબા લાડુબા એમણે શ્રીજી મહારાજને જમવા માટે એક થાળી, એમાં બે રોટલા પીરસ્યા છે, દૂધ છે, શાક છે. મહારાજ રોટલાને શાક હજી જમવાની શરૂઆત કરે, જીવબા હાથ જોડીને ઊભા છે. કાળનો પ્રકોપ થયો છે, ચારે બાજુ એવી કરુણતા છવાઈ છે, એક એક માણસના હૈયાઓ રડી રહ્યા છે. શ્રીજી મહારાજ પણ સારું અન્ન જમવાનું મહારાજે બંધ કર્યું છે, રોટલો ને શાક અને દૂધ છે, મહારાજ જમે છે. એમાં પેલા બે દીકરાઓ દોડતા દોડતા આવ્યા, એમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. અમે બે દિવસથી જેમાં નથી, અમને થોડી ખીચડી મળશે? છોકરાઓની આ પ્રાર્થના સાંભળી મહારાજથી રેવાયું નહીં. મહારાજે જીવબા સામે જોયું, અંદર કંઈ પડ્યું છે? કંઈ હતું નહીં. મહારાજ બીજા બે રોટલા છે લઈ આવો. શ્રીજી મહારાજ જમે છે, બંને દીકરાને એક એક રોટલા આપી દીધા. છોકરાઓ એટલા રાજી થયા, એટલા રાજી થયા. જીવબા અંદરથી બે રોટલા લાવ્યા. જીવબાને એમ હતું કે આ રોટલા તો મહારાજ જમશે. મહારાજની થાળીમાં મૂક્યા ને એ તુરંત બીજા રોટલા પેલા છોકરાને મહારાજ આપે. છોકરાઓ ના પાડે, નહીં નહીં મહારાજ, આ એક રોટલો મળ્યો ને અમને તો એમ થયું કે અમને તો આજે સ્વર્ગ મળી ગયું. બે દિવસથી એક અન્નનો દાણો પેટમાં ગયો નથી, તમે કેટલી મોટી કૃપા કરી. મહારાજે બંને દીકરા ના પાડે છે, છતાં પેલા બંને રોટલા આપી દીધા. જેટલું અનાજ હતું બધું પૂરું થઈ ગયું. મહારાજ તો ચડું કરી દૂધ પીને ઊભા થઈ ગયા. પેલા બંને છોકરા ગયા, એમની આંખોમાંથી ટપક ટપક આંસુ પડી ગયા. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી બાજુમાં ઊભા હતા, જીવબા જતા રહ્યા. સ્વામીને કહ્યું, સ્વામી આ બંને દીકરાઓ ભાવી ગયા. મહારાજ કેમ? આ બંને દીકરાઓને અમે જ્યારે રોટલા આપ્યા એમાં બે રોટલા આપ્યા, છોકરાઓને એમ થયું પોતાનું જમવાનું છોડીને આપી દે, આટલા ઉદાર કોણ હોઈ શકે આ કાળની અંદર? અમને ઓળખતા નથી, અમને ભગવાન તરીકે એને જાણ્યા નથી, પણ અમારી મૂર્તિ મને હેત થઈ ગયું. સગી મામા જેટલું હેત હતું એના કરતાં વિશેષ અમારામાં હેત થયું. પરિણામે આ બંને દીકરાઓ દેહ છોડશે અને બીજો જન્મ લેશે ને ત્યારે સ્વર્ગના ઇન્દ્ર બનશે. ભગવાન શ્રીહરિએ આવી રીતે અનેક જીવોને મૂર્તિમાં જોડ્યા છે. હા, તે સમયે અન્નાર્થી આવે તો સરસમાં સરસ ભોજન જમતા હોય તે પણ આપી દેતા. અન્નાર્થી જ્યાં સુધી ના ન કહે ત્યાં સુધી સમય વિચારીને આપતા. જ્યાં સુધી શ્રીહરિ ભૂમિ ઉપર વિચરણ કરતા ત્યાં સુધી આવા ઉદાર રહ્યા હતા. પછી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા, ખંભાળિયા ગામ પહોંચ્યા, ત્યાં રાત રોકાયા,
ત્યાંથી ચાલીને ગોરગઢ આવ્યા. ત્યાંથી ચાલ્યા તે દ્વારિકા પહોંચ્યા. ત્યાં ગોમતી તીર્થમાં નાહ્યા, પછી મંદિરમાં જઈને સહુએ દર્શન કર્યા. જેટલી મૂર્તિઓ હતી ત્યાં એક એક શ્રીફળ એક એક રૂપિયો લઈને તેમની આગળ ભેટ મૂક્યા. બીજા પણ એક એક શ્રીફળ મૂક્યા. તીર્થવાસી બધા વિપ્રો શ્રીહરિના દર્શન કરવા આવ્યા. હાથ જોડીને પગે લાગ્યા અને નમ્ર થઈને શ્રીહરિ સામે ઊભા રહ્યા. શ્રીહરિ પાસે આવીને તેમણે કંઈ જ માગ્યું નહીં. ચંદનને પુષ્પોથી પૂજા કરાવી જ્યાં સારી જગ્યા હતી ત્યાં ઉતારો કરાવ્યો. મહારાજ દ્વારિકામાં પધાર્યા. દ્વારિકાના ઉદ્ધત બ્રાહ્મણો ઉગ્ર બ્રાહ્મણો પણ કેવા બની ગયા? સરળ બની ગયા. પૂજા કરી, સન્માન કર્યું, સ્વાગત કર્યું. આમ તો શ્રીહરિ જ્યારે દ્વારિકાપુરી પાસે આવ્યા ત્યારે મંદિરના કારભારી સવારી લઈને સન્મુખ આવ્યા. આ બધું કોણે ગોઠવ્યું હતું? ગજુભાઈ ઝાલા જોડે હતા ને, એને લીધે. તેમણે શ્રીહરિનું સન્માન કરીને પુરીમાં પધરાવ્યા. દ્વારિકાવાસી જે લોકો હતા તે બધાએ શ્રીહરિના દર્શન કર્યા ત્યારે તેમના સહુના મન અત્યંત નિષ્પાપ થઈ ગયા. બધા વખાણ કરવા લાગ્યા. દ્વારિકાના નગરવાસી બ્રાહ્મણો પૂજારીઓ બધા વાતો કરવા લાગ્યા. શું વાતો કરે છે? આવા સત્પુરુષ જ્યાં વિચરતા હોય છે, એસે સત્પુરુષ જહાં રહી, એસે સત્પુરુષ જિહાં રહી, સબ તીર્થ સો પીછે ફિરહી, સબ તીર્થ સો પીછે ફિરહી, જીતને ધામ કહાવત ભારે, જીતને ધામ કહાવત ભારે, એસે સંગ રહત તનુ ધારી, એસે સંગ રહત તનુ ધારી. આવા સંત જ્યાં વિચરણ કરતા હોય ત્યાં બધા તીર્થો તેમની પાછળ ફરતા હોય છે. જેટલા મોટા ધામ કહેવાય છે તે બધા આવા સત્પુરુષની સાથે મૂર્તિમાન થઈને રહે છે. કારણ કે આવા મહાપુરુષો તો કારણના પણ કારણ છે. કારણ કે કારણ હી જે હા, એસે પુરુષ કહાવત તે હા, પવિત્ર કરણ આપણ કુઆએ, ઇન કોરન કામ રહાયે. કારણ કે કારણ હી જે હા, એસે પુરુષ કહાવત તે હા. આવા મોટા પુરુષ કારણના કારણ છે, આપણને દર્શન દઈને પવિત્ર કરવા માટે આવ્યા છે. તેમને અહીં આવવાનું બીજું કોઈ પ્રયોજન નથી, કોઈ પ્રયોજન નથી. ભગવાન અને ભગવાન જેવા એકાંતિક સંત આપણા જીવન આપણા જેવા અનંત જીવોને સુખ આપવા, આ સંસારના દુઃખમાંથી ઉગારવા માટે જ આ પૃથ્વી ઉપર આવે છે. અભાગ્ય આપણે જીવો એવા મોટા પુરુષને ઓળખી નથી શકતા. આ જ વસ્તુ વિચારવા જેવી છે. અહીંયા તીર્થ કરવા માટે અનંત પરદેશીઓ આવે છે, તેનો તો કોઈ પાર જ હોતો નથી. આપણે તેની સાથે મારકુટ કરીએ છીએ, તેને દંડીએ છીએ, તો પણ તે લોકો અહીંયા આવે છે. લો હવે પૂજારી બધા વાતો કરે છે કે પરદેશી માણસો અહીં આવે છે, આપણે મારીએ છીએ, દંડ આપીએ છીએ, તોય આવે છે મારા બેટા. રાજાએ પ્રાર્થના કરી હતી, મહારાજ આપના સંતો જો આ પ્રદેશમાં વિચરણ કરે, દ્વારિકા જેવું તીર્થ, ત્યાં પૂજારીઓ કેવા ઉદ્ધત છે, દંડ કરે છે લોકોને, તીર્થમાં આવું પાપ કરે છે, એ પાપનું બમણું ફળ એમણે યમપુરીમાં ભોગવવું પડશે. ભૂલી ગયા છે, પાપ કરી અને પાપથી નિર્ભય થઈ ગયા છે. મહારાજને સદબુદ્ધિ આવે તો સારું. શ્રીજી મહારાજ પધાર્યા, સાચા સંતોને સાથે લાવ્યા. ભગવાન શ્રીહરિ અને સંતોને જોઈ આ દુર્બુદ્ધિ જીવોને સદબુદ્ધિ આવી છે, પોતાની ભૂલ સમજાણી છે. વારંવાર કહું છું, પોતાની ભૂલ શોધવીને સમજવીને આજ અઘરામાં અઘરું કામ છે. ભૂલ શોધવી ત્યાર પછી ભૂલને સ્વીકારવી એના કરતાં અઘરી છે. એકરાર કરી લેવો, કન્ફેસ કરી લેવો. ક્રિશ્ચિયન પ્રજા કન્ફેશન શબ્દ, ક્રિશ્ચિયાનિટીમાં કન્ફેશનનો કેટલો મોટો મહિમા છે. હૃદયથી સ્વીકાર કરી લઈએ, ભગવાનની આગળ આપણે ગુલામ બની જઈએ, ભગવાનની આગળ આપણે આપણી જાતને
ગુનેગાર સાબિત કરી દઈએ, પ્રભુ હું તારો ગુનેગાર છું, મેં તો ગુનેગાર તેરા હો સ્વામીન મેરા, ભૂલને શોધવી એના કરતાં સ્વીકારવી, સ્વીકારવી એના કરતાં સુધારવી. ભગવાનને રોજ પ્રાર્થના કરીએ, હે પ્રભુ એવી સદબુદ્ધિ આપજો અમે અમારી ભૂલને જોઈ શકીએ, પ્રભુ મારો થાજે એવો અનુકૂળ, મને સુજે મારી જ ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. તે લોકોને દંડ કરીએ છીએ છતાં આપણને તેઓ પૈસા આપે છે, તેમના હૃદયમાં કેટલો ખપ છે, તેનો લેસ માત્ર આપણને ખપ નથી, આ દૂર રહેનારા માણસોને ખપ છે. આપણે અહીંયા રહીએ છીએ છતાં આપણે ખપ વિનાના છીએ, પોતાની ભૂલ દેખાવા લાગી. મોટા માણસો આપણી દુર્બુદ્ધિને જાણે જ છે, છતાં તેઓ આપણને દર્શન આપવા માટે અહીં આવે છે, તેમાં કંઈ શંકા નથી. સ્વામિનારાયણના સંતની રીત કેટલી નિષ્પાપ છે, જે તેમના દર્શન કરે તેના બધા પાપ બળી જાય છે. દુર્બુદ્ધિ માણસોને સુબુદ્ધિ જાગી છે. બીજાનું અહિત કરનારા માણસોને હવે દેખાવા લાગ્યું છે કે બીજાનું અહિત કરવામાં આપણું હિત નથી, આવું દેખાયું છે. જુઓ, ભેખધારીઓ અનંત પ્રકારના છે, બધા ધર્મભ્રષ્ટ થઈને ઘૂમ્યા કરે છે, કોઈમાં કંઈ સાર નથી, બધા વ્યસની છે, ધન અને નારીને રાખે છે, સારમાં સાર તો ભગવાનનું શરણ છે, તે શરણને ભેખધારીઓએ છોડી દીધું છે. પારકું ધન અને સ્ત્રીને હરવા માટે અનંત પ્રકારના ભેખને ધારણ કરે છે. ભેખધારીઓ સ્ત્રીને અને ધનને માટે તીર્થોમાં વસે છે, પોતે લાજ શરમ છોડી દીધી છે, બીજાની લાજને પણ તેઓ લઈ લે છે. તેમને મોટા સિદ્ધ માનીને કોઈ કંઈ કહી શકતા નથી, પણ જે સ્વામિનારાયણના સંતો ધર્મમાં રહે છે તેને તે ભેખધારીઓ પાખંડી કહે છે. લો જુઓ જુઓ, વ્યસની છે, સ્ત્રીધન રાખે છે, ફેલફતરું કરે છે, ખોટા કામ કરે છે, ખોટા ધંધા કરે છે, અને પાછા ભેખધારી થઈને પોતે પોતાની જાતને ભગવાન કરીને પૂજાવે છે. અને આ ભગવાન સ્વામિનારાયણના ગાય જેવા સાધુ, ભલા સાધુ, એવા સાધુને પાછા પાખંડી કહીને એને ખોટા સિદ્ધ કરે છે. આવું કોને સમજાણું? દ્વારિકાના લોકોને આ બધું સમજાવવા લાગ્યું, અનુભવમાં આવ્યું, આંખથી જોયું ને, અંતરથી અનુભવ્યું ને, દેખાણું. સાગરની કથા અહીંયા પૂરી થઈ છે. કાલે શુક્રવાર છે, પરમ દિવસે શનિવાર છે. શનિવારે બધા ભક્તોને મંતવ્ય આપણે પૂછવાના છીએ. શનિવારે જે જે ભક્તોને કડી સાગરની, હવે આપણે ચાલુ કર્યું છે નવું એક સ્ટેપ, કે સાગરની 1, 2, 3, 4, 5 કડી આવડવી જ જોઈએ. આપણા અલ્પેશ ભગત એનો નાનો ચિરંજીવી મોક્ષ, મોક્ષ એટલે એમ કહી શકાય એક સેકન્ડ પણ એક જગ્યાએ ન બેસે એટલે મોક્ષ. આવા એ મોક્ષને સાગરની 17 થી 18 કડી આવડે છે. બોલો, માતા પિતાને પણ ધન્યવાદ છે કે દીકરાને આવા સંસ્કાર અત્યારથી આપે છે. ચંચળ બાળક, આપણને નાદાન બાળક લાગે, મંદ બુદ્ધિનું બાળક એમ લાગે, આને કશી બુદ્ધિ જ નથી, પણ એ બાળકમાં 18 કડી એને આવડે છે. બોલો, તમે મોટા ભક્તો છો, સમજુ ભક્તો છો, ભલે 18 નહીં, 8 પણ નહીં, એકાદ કડી પણ તમને સ્પર્શી ગઈ હોય એવી જરૂરથી યાદ કરજો. આ સાગરની કથા તમે સાંભળો છો, 1, 2, 3, 4, 5 હરિ કે દાસ હિ દાસ, તિન કે દાસ હોય કર, છલ કપટ કરના નાસ, વરત ના શુદ્ધ હોય કર. આ સાગરની એવી કડીઓ છે. સત્સંગ મે અબ આયે હે, એસે સંત હરિજન બાઈયો જેતે, સબહે મુક્ત અનાદિ એહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી. હમણાં કડી આવી હતી, બધાને કહ્યું તું યાદ કરો, મંતવ્ય યાદ રાખજો, કડી યાદ કરજો. શનિવારે પણ આગળની સાગરની કથા આપણે શ્રવણ કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં શ્રીહરિ જામનગરથી નીકળી દેવાળિયાને ખંભાળિયા થઈને દ્વારિકા પહોંચ્યા એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.